કોરોના મહામારી સામે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે અને તેનો અમલ કરવા માટે કડકાઈ અપનાવી રહી છે, ત્યારે જેતપુર તાલુકાના જેતપુર ગામની ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન કરાવવા કડક કાયદા બનાવવામાં આવ્યા છે. લોકડાઉન તોડવા સામે 5,000 નો દંડ કરવામાં આવે છે. એક તરફ લોકડાઉન પાલન કરાવવા માટે સરકાર અને પોલીસે સતત પ્રયત્ન કરી રહી છે, ત્યારે જેતપુર તાલુકાના જેતપુર ગામે જ્યાં લોકો લોકડાઉનનું પાલન સ્વયં રીતે કરી રહ્યા છે, સાથે ગ્રામ પંચાયત પણ લોકડાઉન કરાવવા માટે ખાસ પગલાં લઈ રહી છે. ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉનનું પાલન કરવા માટે ખાસ પગલાં લેવામાં આવ્યા છે. પ્રથમ તો ગ્રામ પંચાયત દ્વારા 10 વ્યક્તિઓની કોરોના રક્ષણ સમિતિ બનાવવામાં આવી છે, જેઓ ગામમાં સતત પેટ્રોલિંગ કરીને લોકડાઉનનું પાલન કરાવી રહ્યા છે. સાથે ગ્રામ પંચાયત દ્વારા ગામના લોકો માટે ખાસ નિયમો બનાવાયા છે અને તે મુજબ 2500ની વસ્તી ગ્રામ પંચાયતે દરેક ઘરને અને પરિવારને સૂચના આપી દીધી છે કે કોઈએ પોતાના ઘરે નજીકના સગાવાલાઓને પણ બોલાવવા નહીં અને તેઓએ ઘરની અને ગામની બહાર નીકળવું નહીં. જો કોઈ ખાસ કામ વગર કોઈ વ્યક્તિ બહાર નીકળશે કે લોકડાઉનનું પાલન નહીં કરે તો તેને 5,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. જયપુર ગ્રામ પંચાયત દ્વારા તો લોકોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરેલ છે અને જે 10 વ્યક્તિની કોરોના રક્ષણ સમિતિ બનાવી છે તે પણ ખાસ કામ કરી રહી છે. આ સમિતિ દ્વારા ગામના તમામ રોડ, રસ્તા અને ગલીઓ બંધ કરી દેવામાં આવી છે. રોડ ઉપર સઘન ચેકિંગ કરવામાં આવે છે, કોણ ક્યારે ક્યાં જઈ રહ્યું છે. ગામની અંદર પ્રવેશે અને બહાર નીકળવા માટે એક જ રસ્તો રાખેલ છે અને તેની ઉપર ખાસ કડક પહેરો રાખેલ છે, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ સાથે 2 કોરોના રક્ષણ સમિતિના લોકો રહે છે. ગામની અંદર પ્રવેશતા અને બહાર જતા એક એક વ્યક્તિને કડક પૂછપરછ કરીને પછી અંદર બહાર જવા દેવામાં આવે છે. તે ઉપરાંત આ કોરોના રક્ષણ સમિતિ દ્વારા ગામમાં દિવસ દરમિયાન 2 વખત સેનિટાઇઝરનો આખા ગામમાં છંટકાવ કરવામાં આવે છે અને સતત પેટ્રોલિંગ કરીને લોકોને ઘરમાં જ રહેવા વિનંતી કરવામાં આવી રહી છે. કોરોના મહામારીનો યોગ્ય ઉકેલ હોય તો તે છે સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉન, જેનું ઉત્તમ ઉદાહરણ જયપુર ગામ પારીને બતાવ્યું છે, જે ઉપરથી દરેક લોકોએ સ્વયંભૂ શીખ લઈને પાલન કરે તે જરૂરી છે. સુરેશ ભાડલિયા, ZSTV, જેતપુર. કોરોનાને અમારા ગામમાં પ્રવેશ તો રોકવા માટે ગ્રામ પંચાયત તરફથી એક કોરોના રક્ષણ સમિતિ કરીને એક સમિતિની લોકલ લેવલે રચના કરવામાં આવેલી છે. આ સમિતિની અંદર 10 યુવાનો કામ કરે છે. આ સમિતિનું સમગ્ર લોકડાઉન દરમિયાનની કામગીરી એવી છે કે ગામની અંદર શેરીએ ગલીએ રખડી અને પેટ્રોલિંગ કરે છે. ગામનો કોઈપણ વ્યક્તિ જરૂર વગર ઘરની બહાર ન નીકળે તેની તકેદારી રાખવામાં આવે છે અને જરૂર વગર કોઈપણ વ્યક્તિને ઘરની બહાર ન નીકળવા માટે સમજાવવામાં આવે છે. કોઈપણ ગ્રામજનોને કોઈપણ આવશ્યક સેવાઓની, અનાજ, કરિયાણું, દવાની કંઈ જરૂર હોય તો આ રક્ષણ સમિતિ તરફથી એને પૂરી પાડવામાં આવે છે. ઘરે ઘરે જઈ ગામના દરેક રસ્તાઓ અમે લોકલ લેવલે બાવળના કાંટા નાખીને બંધ કરેલા છે. એક જ રસ્તો ચાલુ છે જ્યાંથી ગામના દરેક વ્યક્તિને પ્રવેશ કરવાનો કે આવશ્યક સેવાઓ માટે બહાર જવાનું રહે છે. ત્યાં એક ગાર્ડ બેસેલો હોય છે અને અમારા યુવા સમિતિના માણસો બેસે છે. એ લોકો એક ખાતરી કરે છે કે કોઈ પણ બહારનો વ્યક્તિ, જેમ કે ફેરીઓ છે, મહેમાન છે, કોઈ ગામની અંદર પ્રવેશ ન કરે અને જો કોઈ આવો વ્યક્તિ માલુમ પડે તો તેની પૂછપરછ કરવામાં આવે છે અને એને જરૂર પ્રવેશવાની જરૂર ન જણાય તો તેને ત્યાંથી જ ગામમાં પ્રવેશ કરતો અટકાવવામાં આવે છે.